કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ચાલી રહેલા લોકડાઉનમાં ખેડૂતોએ ઉત્પાદન કરેલા શાકભાજી સહિતની પાકો નહીં વેચાતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। વલસાડના તાલુકામાં ખેડૂતોએ મોટા પાયે કેળાની ખેતી કરી છે, જો કે લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જતા કેળાનો પાક નહીં વેચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે અને કેળાનો તૈયાર પાક બગડી જતા ખેડૂતોએ સરકાર તેઓને આર્થિક સહાય આપે તેવી માંગણી કરી છે। પ્રમુખ શ્રી કામરેજ વિભાગ કોઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગ્રોથ સોસાયટી લિમિટેડ થીતુભાઈ પટેલ, અમારી સોસાયટીની અંદર દર વર્ષે લગભગ 3000 એકર જેવું વાવેતર કરવામાં આવે છે। અત્યારે રોજનો 500 ટન માલ કાપવા લાયક થઈ જાય છે, તેની સામે ફક્ત 250 ટન જેવો માલ અમે કાપી શકીએ છીએ લોકડાઉનને કારણે। હવે આ માલ જે અમે કાપી નથી શકતા એને લીધે ખેડૂતોએ પારાવાર નુકસાન ભોગવવાનું થયું છે। ખેડૂતો મોટી સિટીઓની અંદર લોકડાઉનને કારણે માલ જઈ શકતો નથી અને પાકા કેળાનું વેચાણ પણ માત્ર 2 કલાકની છૂટમાં કરવા દેવામાં આવે છે, જેથી ખરીદી પર એની અસર જોવા મળે છે। પાકા માલનું વેચાણ થાય તો જ અમારો કાચો માલ પણ વેચી શકાય।